જરૂર પડે તમારા સમઘનની બાજુની લંબાઈ કેટલી છે? 7 સેમી છે. કેટલી છે? 7. તેના પર 1 સેમીના કેટલા સમઘન ગોઠવી શકાય? લંબાઈ 7, પહોળાઈ 7, ઊંચાઈ 7. થિમ્મીના પ્રશ્નોનો ઉત્તર આપો. ટેબલ પર પ્રથમ સ્તર બનાવવા માટે 1 સેમીના કેટલા સમઘનની ઉપયોગ કરવો પડશે? તો કેટલા જોઈશે? 49. કાગળનો પૂરો સમઘન બનાવવા માટે મારે કેટલા સ્તરની જરૂર પડશે? 7. કેટલાની? 7. આથી 1 સેમીના કુલ સમઘન કેટલા જોઈશે? 7 × 7 × 7 તો કેટલા જશે? 343. કાગળના સમઘનનું કદ 1 સેમીના 343 સમઘન જેટલું છે. આનંદે એક મોટો સમઘન બનાવ્યો જેની બાજુની લંબાઈ તમારા કાગળના સમઘનની બાજુની લંબાઈ કરતાં બમણી, એટલે ડબલ. તમારા કાગળના કેટલા સમઘન ગોઠવાઈ શકે? તમારા વર્ગમાં બનાવેલા તમામ સમઘન એકઠા કરીને મોટો સમઘન બનાવવાની કોશિશ કરો. ગણેશ અને ટીંગા 1 સેમીના 4000 ગણને એક પેટીમાં ગોઠવવા ઈચ્છે છે. બધા ગણને એક શાળામાં મોકલવાના છે. તેને ગોઠવા માટે 3 જુદા જુદા ખોખા ઉપલબ્ધ છે. 3 ખોખા છે આપણી જોડે, બરોબર. આ ત્રણેયને આપણે શું કરવું પડે? ગુણાકાર. 20 × 10 × 6, 11 × 11 × 10, 15 × 9 × 10, આ બધાનો શું કરવો પડે? ગુણાકાર. શું આપણે 4000 ઘરને આ 3 ખોખામાં સમાવી શકીશું? મને લાગે છે કે આપણને 1 થી 1 વધુ ખોખાની જરૂર પડશે. હું વિચારું છું આ બધા 4000 ઘરને ગોઠવા માટે 3 ખોખા પૂરતા છે. ખોખું 1, જો પ્રથમ સ્તરમાં આપણે 20 × 10 200 ઘન ગોઠવી શકીએ. આવા 6 સ્તર ગોઠવીએ. આથી ખોખા એમાં 200 × 6 તો કેટલા આવ્યા? 1200, બરાબર. તમારું અનુમાન શું છે? કોણ સાચું છે? સમઘનને ખોખામાં ગોઠવતા પહેલાં ગણેશ અને ડીંગા તેમના અનુમાન કેવી રીતે ચકાસે છે? તમારા મિત્રો સાથે ચર્ચા કરો. હવે ગણેશની રીતનો ઉપયોગ કરો અને લખો ખોખા બીનનો 1 સેમીના. મેં શું કીધું? આપણે ત્રણેયનો ગુણાકાર કરવો પડે. ગુણાકાર કર્યા પછી આમાં જવાબ લખી શકાય. હવે આ 3માં તમારે જાતે ગુણાકાર કરીને જવાબ લખવાનો છે. કઈ પાઇપ વધારે ભરાશે? કેટલાક જૂના પોસ્ટકાર્ડ એકઠા કરો. તમે 14 સેમી × 9 સેમી માપનો જાડો કાગળ ઉપયોગમાં લઈ શકો. બાજુમાં છે તેવું પાઇપ એક બનાવવા માટે પોસ્ટકાર્ડને તેની પહોળાઈ પરથી વાળો. બંને છેડાને સેલો ટેપથી જોડો. બીજો પોસ્ટકાર્ડ લઈ તેની લંબાઈ પરથી વાળો. તેને પાઇપ 2 કહો. બંને છેડાને ટેપ વડે જોડો. અનુમાન કરો કે પાઇપની અંદર વધારે રેતી ભરી શકાય. તેને પ્લેટ પર ગોઠવો. તેમાં રેતી ભરીને તમારું અનુમાન ચકાસો. શું તમારું અનુમાન સાચું હતું? ચર્ચા કરો. એ બતાવેલા અન્ય પાઇપો દ્વારા આ ક્રિયા કરો. ત્રિકોણાકાર પાઇપ 3 બનાવવા માટે પોસ્ટકાર્ડ પર 2 રેખાઓ દોરવી. પોસ્ટકાર્ડની રેખા પરથી વાળો. બંને છેડાને ટેપ વડે જોડો. હવે ચોરસ પાઇપ 4 બનાવો. આવી રીતે પાઇપો બનાવવાની છે. કઈ પાઇપમાં વધુ રેતી ભરી શકાય તે શોધો. આવી કઈ પાઇપમાં ક ઘનફળ સૌથી વધુ છે? આ પુષ્કાળ હોય એને શું લેવાનું? આપણે ગોળ ગોળ વાળી દેવાનું. હવે ગંગોત્રીની યાત્રા. આપણે યાત્રા કરવા જેવું છે, આવશે રે. 12ના વિદ્યાર્થીઓ ગંગોત્રીની યાત્રા પર જાય છે. તેઓ 6 દિવસ માટેનો સામાન બાંધવાનો છે. કેટલા દિવસ રોકાવાના છે? 6. તે હળવો રાખવાનો છે. તેઓએ એવી વસ્તુ લેવાની છે કે જ્યારે વધારે જગ્યા ન રોકતી હોય. આથી તેઓની વસ્તુઓ શોધશે કે વજનમાં હળવી હોય અને જગ્યા ઓછી રોકતી હોય. છેવટે તો જ્યારે તેઓ આ પર્વત પર ચઢી રહ્યા હતા ત્યારે તેમનો સામાન તેઓને જ ઉચકવાનો છે. જેટલો આપણે સામાન લઈએ સામાન તો આપણે જ ઉચકવાનો. વજન હળવું કરવા માટે તેઓએ ટામેટા અને ડુંગળીને પણ સૂકવી નાખ્યા. જ્યારે તેનો અંદરનું પાણી સુકાઈ ગયું ત્યારે 1 કિલોગ્રામ ડુંગળી અને ટામેટા 100 ગ્રામમાં પરિવર્તન થઈ ગયા. તો વિચાર કરો કેટલું બધું વજન ઓછું થઈ ગયું. અહીંયા 1 દિવસના ભોજન માટે દરેક વ્યક્તિની ખોરાકની 1 વ્યક્તિને દિવસનું કેટલું જોઈએ તે ચોખા 100 ગ્રામ, લોટ 100 ગ્રામ, કઠોળદાળ ચોખા અને લોટના વજનના 1/3 ગણા, તેલ 50 ગ્રામ, ખાંડ 50 ગ્રામ, દૂધનો પાવડર 40 ગ્રામ, ચા લગભગ 10 ગ્રામ, દાલિયા 10 ગ્રામ નાસ્તા માટે, મીઠું 5 ગ્રામ, સૂકી ડુંગળી 10 ગ્રામ, સૂકા ટામેટા 10 ગ્રામ. આ 1 જ દિવસનું ભોજન માટે 6 દિવસ માટે વિદ્યાર્થીઓને જરૂર પડશે. કેટલા દિવસનું લેવાનું? આ 1 દિવસનું લીધું તો 6 દિવસનું આપણે ગણવું પડે કે 1 દિવસ માટે કેટલું લીધું છે. આપણે અહીંયા આ બધાનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 200.
તે પ્રમાણે છ દિવસનું થશે 1200, કઠોળ દાળ 400 ગ્રામ, સૂકી ડુંગળી 60 ગ્રામ જોઈએ. 6 દિવસ સુધી 10 લોકો માટે કરેલા તાજા ટામેટાને સૂકવવા પડશે તો કેટલા ટાઈમ થઈ જશે? 600 ગ્રામ. દરેક વિદ્યાર્થીની બેગમાં 6 દિવસ માટે ખોરાકનું કુલ વજન કેટલું થશે? 2 કિલો 890 ગ્રામ થશે. કેટલું થશે? 2 કિલો 890 ગ્રામ. એમને એટલું વજન તો ઊંચકવું જ પડે. 1 ગ્રામ વધુ વજન પણ યાત્રીને કઠિન બનાવી શકે છે. અનુમાન કરો કે અમારામાંથી કેટલી કે એક સાથે તોડવામાં આવે તો 1 ગ્રામ બરાબર થાય? આશરે 100 ગ્રામ ગણવાનું છે. હું કેટલો વજનદાર છું? હવે હાથીનું વજન કરી શકાય? ના. તમે પૃથ્વી પરના વેદિકાની પુત્રીએ હાથીનું વજન કેવી રીતે શોધ્યું એ તમને યાદ છે? ધોરણ 4માં પાના નંબર 143માં જુઓ. તમે પૃથ્વી પર સૌથી વજનદાર પ્રાણીના વજન વિશે અનુમાન કરો. કરી શકો છો? ના, હું તો તે નથી, પણ મારું વજન તો માત્ર 5000 કિલો છે. કોણ કહે છે એવું? હાથી. એ બ્લ્યુ વહેલ છે, તેનું વજન મારા કરતાં લગભગ 35 ગણું છે. આથી તેનું વજન કેટલા હજાર કિલોગ્રામ થાય? તો આપણે અહીંયા શું કરવું પડે? ગુણાકાર કરીશું. શું કરીશું? ગુણાકાર. અંદાજ લગાવો તમારું વજન કેટલું. વજન જેટલું વજન ધરાવતા કેટલાક બાળકોનું વજન 5000 કિલોગ્રામ ધરાવતા એક હાથીનું વજન જેટલું થાય. હવે આપણા ક્લાસમાં જોઈએ, આપણા વિદ્યાર્થી મિત્રો સાથે જોઈએ તો એકનું વજન 25 હોય 30 હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ લઈએ તો આપણે 5000 કિલો વજન શોધીએ? બરોબર. જન્મ સમયે મદનિયાનું વજન લગભગ 90 કિલોગ્રામ છે. જ્યારે મદનિયું હાથીનું બચ્ચું જન્મે ત્યારે એનું વજન કેવું હોય છે? 90 કિલો. તમારા જન્મ સમયે તમારું વજન કેટલું શોધી કાઢો. આપણે કેટલું હોય? 2.5 કે 3. કેટલું હોય? 2.5 કે 3 કિલો. જન્મ સમયે મદનિયાનું વજન તમારા વજન કરતાં કેટલા ઘણું છે? હવે ઘણું શોધવા માટે આપણે શું કરવું પડે? બગાકાર. એક જુવાન હાથી 1 દિવસમાં 136 કિલોગ્રામ ખોરાક ખાય છે. 1 દિવસનો કેટલો ખાય છે? 136. તો મહિનામાં લગભગ કેટલો ખાય? તો આપણે કરવું પડે 136 × 30. એનો જવાબ અહીંયા લખાય. અનુમાન કરો તો વર્ષમાં કેટલો થાય? તો આપણે પાછું કરવું પડે 136 × 365. એટલા કરવા પડે 365. સાહિત્ય બેંક બજાર. સાહિદ બેંકમાં કામ કરે છે. તે કેશ એકાઉન્ટર પર બેસે છે. જ્યારે તેની પાસે ઘણા સિક્કા ભેગા થાય છે ત્યારે તે ગણતો નથી, તેનું શું કરે છે? વજન. એટલે સાચી જ વાત, કોણ સિક્કા ગણવા બેસે? તોલવું વધુ આસાન છે. 5 રૂપિયાના 1 સિક્કાનું વજન થાય 9 ગ્રામ. તમે મને થેલીનું વજન કહો, હું તેની અંદર રહેલા સિક્કાની સંખ્યા બતાવું. શું તમે આ સિક્કાઓને હાથમાં લઈને કહી શકશો કે કયો સિક્કો સૌથી વજનદાર છે? એવો આપણને ખ્યાલ આવી શકે નહીં. મારા 5 રૂપિયાના સિક્કાવાળા થેલાનું વજન 9 કિલો છે, તો તેમાં કેટલા સિક્કા હશે? હવે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. આથી 9 કિલો બરાબર 9000. જો સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો થેલાનું વજન કેટલું થશે? 9000 ગ્રામ. 9000 ગ્રામ એટલે 9 કિલો થાય. કેટલું થાય? 9 કિલો. 9 કિલો થાય એટલે આપણે એમણે તો ભાગીએ, આપણે તો 9 ગ્રામ ગણ્યું એટલે 9000 ને પાછા આપણે કેટલા ભાગવા પડે? 9 ભાગ્યા એટલે 1000 થાય. કેટલા થશે? 1000. આપણે 1000 ભાગવા પડે. હવે 5 રૂપિયાના સિક્કાવાળા થેલીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કા હશે તેનું વજન કરો. હવે 5 રૂપિયાવાળા સિક્કાનું લેવાનું છે આપણે. હવે અહીંયા 18 કિલોગ્રામ હોય તો 200 અને 54 કિલોગ્રામ હોય તો 6000 સિક્કા જોઈએ. આપણે 1000 ગુણવા પડે છે. શું કરવું પડે? 1000 ગુણવા પડે. હવે 4500 ગ્રામ હોય તો 500 સિક્કા થાય. 2 કિલો 250 ગ્રામ હોય તો 250 સિક્કા થાય. 1 કિલો 125 ગ્રામ હોય તો 125 સિક્કા થાય. ઓ 2 રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે. કેટલું? 6 ગ્રામ. તો 2 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય? તેમાં 2200 સિક્કા હોય તો 13 કિલો 200 ગ્રામ થાય. 3000 સિક્કા હોય તો 18 કિલોગ્રામ થાય. અને શું કરવા પડે? 6 ગુણવા પડે છે. જો 1 રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 10000 સિક્કાનું વજન કેટલું થાય? તો અહીંયા આપણે શું કરવું પડે કે 485 × કેટલા કરવા પડે? 100. તો જવાબ આવે 4 × 10 = 100 × 10 = 48500. તો અહીંયા લખવું પડે 48 કિલો 500 ગ્રામ. તમારી આંખો બંધ કરીને તમે કહી શકશો કે વજનદાર છે. 100 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ આ કહેવું મુશ્કેલ છે, પરંતુ સાહિત્ય જોઈ શકતો નથી. તેનામાં વસ્તુને અડી ઓળખવાની ક્ષમતા પણ અન્ય લોકો કરતાં ઘણી સારી છે. એક વાર સાહિદે નોંધ્યું કે બેંકમાં આવેલું નોટનું બંડલ
કંઈક અલગ તથા વજનદાર છે. તેણે મેનેજરને તપાસવા માટે કહ્યું. અન્ય લોકોએ પણ તે જોયું, પરંતુ તેમાં તેને તકલીફ જણાય નહીં. તેણે તે તપાસવા આગ્રહ કર્યો. આથી તેનું વજન કરવા માટે મશીન મંગાવવામાં આવ્યું. પછી તેને ખબર પડી કે નોટો અસલી નહીં પરંતુ કેવી હતી, નકલી. બધાએ કહ્યું, વાહ સાહિદ, તે ખરેખર બેંકને બચાવી લીધી. શોધી કાઢો. જે લોકો જોઈ શકતા નથી જોઈ શકતા તે વિવિધ નોટો તથા સિક્કાને કેવી રીતે ઓળખે છે, બરાબર, એ તમે ખ્યાલ મેળવો. 100 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા માટે આપણે કઈ કઈ બાબતો પર ધ્યાન રાખવું જોઈએ એ તમારે ખાસ વિચારવું જોઈએ. હવે હું તમને આનું લેસન આપું, બરાબર. જો અહીંયા લેસન તમારું બધું નોટમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. નમસ્તે.